माजी नारे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी चुनरिया लहराई जब जब मुझ पे उठा सवाल माई तेरी चुनरिया लहराई जीना जीना रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई जीना 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 उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई ભાઈ ભાઈ માં હવનું સ્વાગત છે. આજે છીએ આદિવાસીઓ વિસ્તારના તાપી જિલ્લાના વ્યારામાં. એટલા બધા ધીમે ધીમે ગાતા હતા બીતા બીતે જીને જીને ને સરદારજી જોરથી ગાવું છું. હાજી ગારે ક્યાં ગારે છે જીને જીને એ ઓય કા આવાજ હોય શેર કી આવાજ હોય છે બોલ જે ગુજરાતી આવડે છે આવડે છે ગા જોરથી હાલ તો એ આની આવડે ચલે આવડતું એ ગાય ચાલો. પણ આજે આપણે વાત કરવાની છે અમે અહીંયા ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ છે સેંકડો લોકો ભણે છે આ બધા જ લોકોને એટલે પસંદ કર્યા છે કે મોટા ભાગના અંગ્રેજીમાં શેડ્યુલ ટ્રાઇબ કહેવાય આદિવાસી વિસ્તારના છે. આમના પરિવારે ખૂબ સંઘર્ષ કર્યો છે વન વિસ્તારમાં રહે છે અને ખૂબ સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે. આ લોકોના માંથી કોઈકને નોકરી મળશે આ ભણશે તો આ એક ઘરને ઉજાળશે એક ગામને મોટું કરી દેશે. સૌથી પહેલાં જે પ્રિન્સિપલ આપણે ટીચર છે એમને પૂછે મેડમ શું ભણાવો છો છોકરા. બીસીએમાં હું હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વર્ક કરું છું અહીંયા 13 વર્ષથી અને અહીંના મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ એસટી એસસી ને એવી એટલે કે ગામિત ચૌધરી આદિવાસી વગેરે કેટેગરીના હોય છે અને એ લોકોનો પરિવાર ખૂબ જ ગરીબ હોય છે. ખૂબ જ સંઘર્ષ કરીને એ લોકો આવે છે. નોર્મલી ઘણા સ્ટુડન્ટ્સ પાસે ફી પે કરવા માટેના પૈસા પણ નથી હોતા એટલે શહેરમાં તો કેવું કે ભાઈ 6000 ફી કહે તો એ લોકોના મા બાપ આપી દે છે પણ અહીંયા એ લોકોને માટે નોર્મલી જે સ્કોલરશિપ હોય તેના પર જ એ લોકોએ ડિપેન્ડન્ટ રહેવું પડે છે અને ફી પણ એ લોકો એમાંથી જ ભરે છે. સૌથી સિન્સિયર મેડમ માટે એકવાર તાળી પાડો બધા. મોટાભાગે આ મેડમે જે વાત કરી કે અહીંયા જે લોકો આવે છે મોટાભાગના ભણવા આવે છે. મનહર ઉદાસની એક ગઝલ છે કે જુઓ લીલા કોલેજમાં જાય છે એ જાય છે ભણવા કે ઉઠા ભણાવવા. મેડમ ઉઠા ભણાવવાવાળા આવે છે કે નહીં છોકરા હોય ઓછા. ના થોડાક ઓછા પણ અમુક તો સ્ટુડન્ટ હોય એટલે ઉઠા તો ભણાવે જ. સ્ટુડન્ટ હોય એટલે ઉઠા ભણાવે. આપણે એક જોરદાર આ પ્રોગ્રામ માટે ક્યારનો મહેનત કરો મારો ભાઈબંધ શું ભણે છે બીસીએ શું આમ ડરતો કેમ આમ દિલ થી કે હા પીવાય બીસીએ હા શું કરીશ મોટો થઈને મોટો થઈને એટલે મોટો તો થઈ ગયો પણ આવજો મોટો થઈને ભણી ગણીને કંપનીમાં જોબ કરીશ અને નવી કંપની સ્ટાર્ટ કરવાની. ક્યાં બાદ નવી કંપની સ્ટાર્ટ કરવાની હાલો 3 ઇડિયટ જોયું છે ને એટલે પણ આ આને કામ મળવું જોઈએ. આ દૂર દરાજના લોકો છે આ કેટલી મહેનત કરી અને એ કામ કરે છે એની ફી ભરવાની તકલીફ હોય છે. આપણે શું નામ છે બેટા તારું? નીલમ પાંડીદાર. નીલમ ક્યાં રહે છે તારા પેરેન્ટ્સ? ચેન્નઈ રહે છે. શેઠ મદ્રાસથી પણ આવી એટલી બધી નિયાળ હારી તો પહેલે સે હમ લોગ યહાં પે સંગડી એટલે પહેલે સે યહાં સંગડી રહેતે. તમારે આ ઈ લોકોના બધા હરખા લાગ્યા એટલે રહેવા આવી ગયા? નહીં નહીં એસા બસ સર. અચ્છા બેન શું ભણે? બીસીએ. વેરી ગુડ. પછી શું કરવું આગળ છે? એમએસસી આઈટી. એમએસસી આઈટી પછી? પછી જોબ. ખૂબ મોટા સપનાઓ છે. એમએસસી આઈટીની પાછળ સતત છત્રીની જેમ એક જણાના વાળ ઉડ્યા કરે તું આગળ. તું નકરું ભણવામાં ધ્યાન આપે વાળમાં ફેશની નથી જણ. શું ભણે? એસવાય બીકોમ. પછી ક્યાંથી આવે છે? કાકોડવા. તારા ગામ જવા માટે શું સગવડ છે? બસ હોય છે. અને ગામમાં તકલીફ કેવી છે? તકલીફ નથી. તકલીફ તો હશે ને તારા પેરેન્ટ શું કરે? ખેતી જ કરે. ખેતી કામ કરતો આ યુવાન છે આને નોકરી મળી છે. આ વિસ્તારમાં હાયર એજ્યુકેશન માટે બહુ દૂર જવું પડે છે. મેડમે જેમ પહેલી વાર કીધું ને કે સ્કોલરશિપ પર જ આનું ભણતર હોય છે. બાકીના જે કોલેજના છોકરા ભલે જુવાન છોકરાઓ છે સરસ મજાના કપડાં પહેરે પણ બાકીના જે મેટ્રોના ધનિકોના પૈસાદારોના જે છોકરાઓ છે એનાથી આ તદ્દન વિપરીત છે અને સંઘર્ષ કરવો પડતો અને છતાં પણ હસતા રહે છે. પહેલવાન શું નામ છે? આયુષ. આયુષ
શું ભણે? SY BCA. વેરી ગુડ. તમે? TY BCA. TY BCA. પછી શું કરશો આગળ? જે અમે પણ કંપની સ્ટાર્ટ કરીશું. કંપની સ્ટાર્ટ કે પહેલા ક્યાંક નોકરી મળે એવું લાગે? ડાયરેક્ટ કંપની કરાવે. બહુ ઊંચા બધાના સપનાઓ ખૂબ ઊંચા છે. વધુ એક બેનને પૂછીએ. તમે અહીંયા આવતી રે, શું નામ છે તારું? પાટીલ મિતાલી. પાટીલ મિતાલી, તું ક્યાંથી આવે છે? મેં વ્યારાથી જ આવું છું. અને પરિવારમાં શું કરે છે? કઈ નહીં, પપ્પા જોબ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે. મમ્મી હાઉસ. બીસી આગળ જઈને શું કરી? એમએસસી. એમસીએ. તારે નોકરી માટે બહાર જવું પડશે કે અહીંયા મળે તો સારું? ના, મારે સુરત જવું પડશે માસ્ટર કરવા. માસ્ટર કરવા પણ સુરત જવું પડશે? આ મોટી તકલીફ છે. આ વિસ્તારમાં એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એવી કોઈ આપણે કારખાના કે કંપની કે ઊભી નથી કરી કે આ છોકરાઓને, આ બાળકોને આ બધા મોટા મોટા પર્વતો, ડુંગર, ઝરણા આ બધું ટપી ટપીને અહીંયા ભણવા આવતા હોય. હવે આને જો નોકરી ન મળે, અહીંયા બેરોજગારીની બહુ મોટી સમસ્યા છે. નેતાઓ કોઈ નહીં બોલે. અને ભાઈ ભાઈમાં મેં આ જ વાત કરી છે, નોખા મુદ્દા અનોખી રીતે રજૂઆત કરવાની. મેડમ, વિદ્યાર્થીઓને એ પહેલાં એક આ બીજા રિટાયરની માઇક સામું છે. દરેક છોકરીમાં જ્યાં જ્યાં આપીએ ને શરમાય નહીં. બોલ, શું નામ છે? દરા. શું કરીશ? દરા ગગન ઉપર ક્યારે આવી? કેટલા વર્ષથી? 18 વર્ષ પહેલાં ગગનમાંથી ધરા પર આવી ગઈ. ધરા, તારું સપનું શું છે? તારું સપનું શું છે? માસ્ટર્સ કરવું છે આગળ ને ફેમિલી હતે. કોઈને લગ્ન છે અત્યારે? નાય. તો મહેંદી બધા તો કેમ મહેંદી કરી અત્યારે? વ્રત ચાલતા છે. જયા અજા જયા પ્રવૃત્તિના વ્રતને લીધે. અજા વ્રત શેના માટે હોય ખબર તો નહીં? શેના માટે? સારો વર મળે ને. સારો સારો વર મળે ને એટલે કેટલા એવું એમને ખબર છે. સારો મળે એવું જરૂરી નથી. મેડમ, સારો મળે વ્રતથી? એ તો તમારું કેલિબર પર ડિપેન્ડ રાખે છે કે તમે તમે છોકરાને જોવા જાઓ છો કે છોકરો તમને જોવા આવે છે. વાહ વાહ વાહ. જો તમે સારા સારી પોસ્ટ ઉપર લેશો તો સારા વર માટે વ્રત નહીં રાખવો પડે. કેટલા વ્રત હોય? એ તો તમે કરો 7-8. 7માં માપે મળે. 15 કરી તો 25-30 વ્રત કર્યા હોય તો સારો વર મળે એવું છે. આપણે ટીચરને પૂછીએ. મેડમ, કમ્પ્યુટરને તો બધું આવડતું હશે તમને, વ્રત કરવાથી વ્રત વર સારો મળે એવું કઈ જરૂર નથી? નહીં. તમે કર્યા છે? મેં નથી કર્યા. લગ્ન થઈ ગયા? તૈયારી છે. તૈયારી એટલે એને હજી માપ્યો તો નહીં ને હારો છે કે નહીં કાંઈ વાંધો. હે ભાઈ, આપણે કાંઈ એવું નહીં ભાઈ. તને કહો વ્રત કરવાથી સારો વર મળે ખબર તને? મેં માનું જ નહીં આવો બધામાં. અને તું કાંઈક સારું કરજે. આમાંથી કોણ ભગવાન કો તારી હાટું કાંઈક વ્રત કરતી હશે, કાંઈક ભણી ગણીને આગળ જાજે. હો, નહીંતર કોઈક બેનના બિચારાના ઉપવાસ પડી જાય. ખાલી યાર, તારા માટે કોઈક વ્રત કરતું હશે જોરદાર. આ મોટો માણસ થાય. નહીં, મારા માટે કોઈ વ્રત કરે એવું ન થઈ શકે. અરે નહીં નહીં, તારા માટે વ્રત કરશે. અને અહીંયા તને ખબર છે વ્રત કરે શેના માટે કરે? વ્રત ચાલે ખબર છે? ના, મને નથી ખબર. છોકરીની વાયને જ જાતો લાગતો કે ના. હા ને, બિચારાને કે ખબર. હે દોસ્ત, તને ખબર છે? તને ખબર વ્રત કરે કોઈને? અચ્છા, વ્રત કરતા કોઈ છોકરાને ખબર છે વ્રત શું કામ કરે? ઉપર આને એક બાજુના વાળ જ બી ગયા તો અહીં આગળ બે. આહા, એટલે ભણવા આવ્યો છો કે ભણજો તો કે શું કરે છો? બીકોમ. કઈ રીતનું બીકોમ કરે છે? ખબર નહીં, ક્લાસમાં ભણોતો હશે. અરે વાહ, પેલો પણ સારો મળે. તને કહો છો વ્રત કરે? ના, છોકરી કરતી હશે. શેના માટે કરતી હોય? ખબર નહીં, મને કીધું નથી એટલે પૂછ્યું નથી. તારે કોઈ ફ્રેન્ડ છે? છે ને. તેને પૂછી લે વ્રત શું કામ કરે. ચોક્કસ કાલે પૂછીને. અને આ વાળ કોને આવા કરવાનું કીધું? આ પેલા હજામે કરજે. મેં ના પણ. સારું, ગુડ લક. પણ જોરદાર સ્ટાઇલિશ છે. અને ફરી વાર પાછો પૂછીને કહેજે કેવો આવજે. એક તું આ પાછળથી હું એટલો બધો લાંબો ને કેટલી મોટી હાઈટ છે. શું કરે છે? આ BCA. કેટલા મુ? પહેલું જ ફર્સ્ટ. પહેલું જ? હા. આનથી લાંબો નહીં થતો, પંખારે પડી જાય. કેટલો બધો લાંબો છે પંખારે ભટકાય. બહુ લાંબુ નહીં થતું, કાંક વજન રાખી દેજે. તારી શું ઈચ્છા છે મોટું થઈ? આપણે બેંકમાં નોકરી. બેંકમાં નોકરી? આપણે નોકરી હેના માટે? આપણે કંઈ કંપની ખોલી દઈએ પછી. ને પછી બેંકમાં નોકરી કરીને પછી હું? પછી શરમ નથી આવતી કાંક મારવા મળશે? માણા ભણે સારી, પરિવાર માટે સારી, છોકરી માટે ભણે. એ બીજી એક બેન તું હોય આવતું હોય. તારા શું સપના છે? હા, તારામાં કેમ બધા હા હા કરવા મળ્યા?
આ ફેમસ છે એમને ખબર ના હું કશું નથી તારા શું સપના છે કશું નહીં આગળ હા તારે શું થવું છે મોટું થઈ કશું નહીં જોબ કરવી છે ફેમિલી માટે કંઈક કરવું છે પોતાના માટે કંઈક કરવું છે બસ થોડો ખોરાક રાખજો બહુ પાતળી હા થઈ જઈશું પણ અહીંયા જોબ મળ્યા પછી જ્યારે ભણતા હોવ છો ત્યારે ચિંતા હોય છે કે નોકરી નહીં મળે તો શું થશે એવું પ્રોબ્લેમ રહે છે એવું થાય પણ આપણે આ એરિયામાં તો નહીં મળે બીજી સિટીમાં જવું પડે બીજું તો કશું નહીં આ એરિયામાં નથી નોકરી મળતી મેડમ આનાથી સ્ટુડન્ટ હા સ્ટુડન્ટ નાસી પાસ થઈ જાય છે ના જરાક પણ એટલે આ એરિયામાં જોબ નહીં મળે એવું તો કંઈ નથી એકચ્યુઅલી તમારે કંપનીમાં ને મોટી એમએનસીમાં જવું હોય તો કોઈ એમએનસી અહીંયા અવેલેબલ નથી પણ બીસીએના સ્ટુડન્ટ માટે એટલો સ્ટોપ તો અહીંયા એટલો સ્કોપ તો અહીંયા છે જ કે અહીંયા ઘણી બધી સ્કૂલ્સ ને એ બધી છે તો તમે ટીચર તરીકે અહીંયા 100% તમને જોબ મળી જ શકે છે એટલે સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ નથી કોઈ સ્પોર્ટ્સ છે ફિલ્ડિંગ આમ ફિલ્ડિંગ ભરવી બે હોય છે એક ગર્લ્સ કોલેજની બાજુ ફિલ્ડિંગ ભરતા હોય ને ક્રિકેટમાં એ ફિલ્ડિંગ ક્રિકેટમાં કોણ રમે છે ક્રિકેટ કોણ આવડે છે અહીંયા આવી જા અહીંયા આવી જા આવી જા શું નામ તારું મહિપાલ ક્રિકેટ રમે છો ક્રિકેટ નહીં રમું કબડ્ડી રમું કબડ્ડી રમું અહીંયા છે ને ગ્રાઉન્ડની મોટી મુશ્કેલી છે અમે જ્યારે અહીંયા ભાઈ ભાઈની ટીમ આવી ત્યારે અમે થોડું પૂછ્યું હતું કે સૌથી વધારે મુશ્કેલી શું છે તો ગ્રાઉન્ડ નથી ગ્રાઉન્ડ છે કબડ્ડીનું છે ને સારું છે હા આગળ જવા એવો ચાન્સ છે કબડ્ડીમાં આ આઘાટ નથી આપણા કેમેરામેન છે ને એને ટચ કરતો પાડી નહીં દેતો કેવી રીતે કરે ટ્રાય કરતા ડિફેન્સ કરું પછી એક વાર ટ્રાય તો કરે ભાઈ આજ તને ચાન્સ આપ્યો કે ડિફેન્સ નહીં ચાલ જલ્દી કેવી રીતે કબડ્ડી કબડ્ડી બોલતો ટચ કરી લે પાડતો નહીં જલ્દી ક્યા બાત હવે એક કામ કર કોલાબેનને ટચ કરી લેતો કબડ્ડી કબડ્ડી કરતા આવડે કબડ્ડી કબડ્ડી આશીર્વાદ ગુરુ શિષ્યની પરંપરા અદ્ભુત જોવા મળી આ લોકો બધા ભોળી પ્રજા છે અહીંયા મને એવી ખબર પડી કે થોડોક અમારા જે સ્થાનિક પત્રકાર છે એમણે કીધું કે છોકરાઓમાં થોડીક લઘુતા ગ્રંથિ છે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ જોકે અમને એવું લાગતું નથી એવું કાંઈ હોય નહીં ગામડામાંથી આવેલો માણસ વડાપ્રધાન થાય મોટાભાગના વડાપ્રધાન ગામડામાંથી થયા છે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ હોય જાય એવું લાગે સ્ટુડન્ટ વધારે નથી પણ હોય છે કમ્પેર ટુ ગુજરાત થોડો ડર લાગતો અરે 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 લોકો એવું કહે છે કે બહુ વાતો નથી કરતી કેટલાક લોકોને ગાવું આવ્યું છે ગાવાનું મન રહી રહીને પહેલાં કીધું ત્યારે નહોતા કહેતા કોણ ગાવા માંગે છે શું ગાવું છે ગાવા મળો ભલા 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 મોરી રામ ચાલો જલ્દી ચાલુ કરો તો આ તું તાપી જિલ્લાના વ્યારાથી નાના છોકરાઓ જેની આંખમાં સપના છે એવા લોકોની સાથેનો આ કાર્યક્રમ હતો ફરી એકવાર નવા મુદ્દા સાથે નવા લોકો સાથે ભાઈ ભાઈમાં ચર્ચા કરશું ભાઈ ભાઈ બોલો ભાઈ ભાઈ થેન્ક યુ વેરી મચ TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે